નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યય ત્રણ વિભાગી દાખલા નંબર ત્રણમાં બીજો દાખલો પહેલો દાખલો આપણે અગાઉના વિડીયોમાં જોયો હવે દાખલા નંબર બે બીજો સવાલ એવો છે રૂપિયા અઢારસોથી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ ટકાવારીનો ન મળે એટલે પહેલાં તો સંભાવના મેળવવી પડે પી ઓફ એક જ કિંમત હોય એટલે અહીંયા પહેલાં લખી દેવાનો એક્સ કયો શબ્દથી વધુ એટલે હું આવે ગ્રેટર ધેન ઇક્વલ ટુ કેટલાથી વધુ તો કે અઢારસોથી

એટલે જવાબ આવશે મિત્ર ઝીરો પોઈન્ટ ચાર કેવા કહેવાતો કે માઇનસ ઝેડ વન મળી જાવ માઇનસ ઝીરો પોઈન્ટ ચાર હવે એક્સના સ્વરૂપમાંથી ઝેડના સ્વરૂપમાં લખવાનું એક્સની બદલે ઝેડ ગ્રેટર દેન ઇક્વલ ટુ ના ગ્રેટર દેન ઇક્વલ ટુ અઢારસો મૂક્યા તો જવાબ આવ્યો માઇનસ ઝીરો પોઈન્ટ ચાર તો આપણો સવાલ થાય માઇનસ ઝીરો પોઈન્ટ ચાર કે એના કરતાં મોટું હવે આપણે આકૃતિ દોરીએ તો માહિતીને એક્સના સ્વરૂપમાંથી ઝેડના સ્વરૂપમાં ફેરવ્યા બાદ પ્રામાણ્ય વક્ર દ્વારા આકૃતિ દોરવાની એમ આકૃતિમાં બધાને તમને આવડે જ છે વચ્ચે આવે એક્ઝેક્ટ ઝેડ બરાબર ઝીરો ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટીવ જમણી બાજુ પ્લસ ઇન્ફિનિટીવ કિંમત માઇનસ એટલે લીટી તમારી ડાબી બાજુ આવે માઇનસ ઝીરો પોઈન્ટ ચાર આનો મતલબ હું થાય માઇનસ ઝીરો પોઈન્ટ ચાર કે એના કરતાં મોટી હોય તો માઇનસ ઝીરો પોઈન્ટ ચાર કે એના કરતાં મોટી બધી કિંમત ઝીરો માઇનસ ઝીરો પોઈન્ટ ચારથી જમણી બાજુ હોય એટલે આ આખો ભાગ તમારો છે એ માઇનસ ઝીરો પોઈન્ટ ચાર કરતાં મોટો કહેવાય તો એક સાથે ન મળે મેં કીધું તો પહેલા આટલો ભાગ તમને મળે આ બધું તમારે જ માઇનસ ઝીરો પોઈન્ટ ચાર કરતાં મોટું કહેવાય તો એક સાથે ન મળે પહેલા આટલો ભાગ મળે એમાં વિદ્યાર્થી મિત્રો બાકીનો જે ભાગ છે એ તમારે શું કરી દેવાનો પ્લસ કરી દેવાનો એટલે બાકીનો જે ભાગ છે તમને મળી જશે લીટા દોરવા ફરજિયાત છે એટલે તમને ખબર પડે નામે તમને ખબર પડે ક્યાંથી લીટા શરૂ છે ને ક્યાં પુરાય છે જો આ જીરો પોઈન્ટ ચાર થી શરૂ થાય ને ઝીરો એ પુરાય છે એટલે પહેલું લખાય માઇનસ જીરો પોઈન્ટ ચાર લેઝેન ઇક્વલ ટુ જેડ લેઝેન ઇક્વલ ટુ ઝીરો આટલો ભાગ મળે હંમેશા લખવાની સર્વ ડાબી બાજથી થાય એટલે એટલો ભાગ મળે એમાં હું કરવાનું તો કે પ્લસ કયો ભાગ તો કે ઝીરો લેસઝેન ઇક્વલ ટુ જેટ લેસ ધેન ઇન્ફિનિટિવ બોલો આ ઝીરો માઇનસ એ તો પ્લસમાં લઈ જવાના ઝીરો લેસઝેન ઇક્વલ ટુ જેટ લેસઝેન ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ ચાર આનું વિદ્યાર્થી મિત્ર ક્યારેય જોવાનું જ ન હોય ઝીરોથી ઇન્ફિનિટિવ એટલે આનો જવાબ સંભાવના ઝીરો પોઈન્ટ પાંચ આવે તો સર્વકોષ્ટકમાં કોનું જોવાનું હતું કે અહીંયા કેટલા આંકડા છે બે ઝીરો પોઈન્ટ ચારનું જોવાનું તો વિદ્યાર્થી મિત્રો જોઈએ ઝીરો તો જ હેડમાં ઊભી લાઈનમાં ઝીરો ચાર તમારે જોવાના તો જો અહીંયા ઝીરો પોઈન્ટ ચાર છે ત્રીજો આંકડો નથી તો એનું ઝીરોમાં પંદર ચોપન આવશે તો અહીં લખાય ઝીરો પોઈન્ટ પંદર ચોપન પાંચ આ બંનેની સંભાવનાનો શું થાય સરવાળો જોઈએ તો આ બંનેનો સરવાળો વિદ્યાર્થી મિત્રો આવશે જીરો પોઈન્ટ આ તો સંભાવના મળી તો લખાય તેથી રૂપિયા અઢારસોથી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી ઝીરો પોઈન્ટ પાંસઠ ચોપન ગુણ્યાસો બરાબર પાંસઠ પોઈન્ટ ટકા મળે તો અહીંયા તમારો દાખલા નંબર ત્રણનો બીજો દાખલો પૂરો થાય છે આગળના વિડીયોમાં જોઈએ દાખલા નંબર ત્રણ